नमस्कार विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। धोरण आठ विषय गणित स्वाध्याय 5.1 एनो दाखला नंबर 4 के स्वाध्याय 5.1 ना प्रश्न 3 मां आपेल माहिती परथी बनावेल आवृत्ति कोष्टकनो उपयोग करीने स्तंभ आलेख तैयार करो अने नीचेना प्रश्नना जवाब आपो। जे आगळनो दाखला पर जे माहिती आपी हती एना उपरथी अहींया आपणे ग्राफ दोरवानो छे अने एनी नीचे केटला प्रश्नो आव्या छे ए प्रश्नोना जवाब मेळवाना छे। हवे आपणे ए जे आगळना दाखलानी माहिती छे एना उपरथी स्तंभ आलेख दोरीए तो अहींया जे y अक्ष पर छे त्यां आवशे कारीगरोनी संख्या। y अक्ष पर आवशे कारीगरोनी संख्या अने x अक्ष पर आवशे अहींया x अक्ष पर आवशे साप्ताहिक वेतन। हवे आपणे जुओ कि सौथी कारीगरोनी संख्या महत्तम 9 सुधीनी छे तो आपणे 10 सुधी दर्शावीए। आगळा दाखला परथी लीधुं छे 1 અહીંયા 2 અહીંયા 3 4 5 6 7 8 9 અને 10 તો એનું પ્રમાણમાપ થશે y અક્ષનું। एक सेंटीमीटर बराबर एक कारीगर। હવે અહીંયા નીચે જે દર્શાવવાનું છે x અક્ષ પર ત્યાં શું આપણે દર્શાવીશું x અક્ષ પર જે આપણે આગળ વર્ગમાં સંખ્યા આવી હતી એ વર્ગ દર્શાવીશું આવ્યા દાખલા પ્રમાણે। તો અહીંયા પહેલા દર્શાવીએ 800 થી 810 બીજામાં દર્શાવીએ 810 થી 820 830 થી 840 800 થી 810 810 થી 820 ત્રીજું છે 820 થી 830 આવી રીતે આપણે સાપ્તાહિક વેતન જે વર્ગમાં સંખ્યા આપી છે એ લખી દઈશું। હવે જોઈએ આપણે કે આપણને જે માહિતી આપી છે આગલા દાખલામાં 800 થી 810ની માહિતી છે જે એ છે 3 સુધીની। 800 થી 810માં કેટલા કારીગરો છે તો કે 3 કારીગરો છે તો આપણે 3 સુધીનો આલેખ દોરીશું। 800 થી 810માં 3 એક ટપકો મૂકી દઈએ પછી 810 થી 820માં 2 810 થી 820 એમાં 2 છે પછી 820 થી 830માં 1 830 થી 840માં 9 840 થી 850માં 5 850 થી 860માં 1 860 થી 870માં 3 870 થી 880માં 1 860 થી 870માં પણ 1 છે અને 880 થી 890માં 1 અહીંયા છેલ્લું એક લખવાનું છે 890 થી 900 અહીંયા લખી દઈએ 890 થી 900 એમાં કેટલા કારીગરો આપ્યા છે 890 થી 900માં 4 તો આ રીતે આપણે ટપકા મૂકી દીધા।
હવે એને અનુલક્ષીને સ્તંભ આલેખ દર્શાવી દઈએ। આ રીતે આપણે સ્તંભ આલેખ દોરી દઈશું। આવી રીતે આપણે સ્તંભ આલેખ દર્શાવી દઈશું। આગળના દાખલાની મદદથી આપણે આ રીતે સ્તંભ આલેખ દોરી લીધો। હવે અહીંયા આપ્યા છે કેટલાક પ્રશ્નો, એના જવાબ આપવાના છે। નીચે આપણને પ્રશ્નો આપ્યા છે। પહેલો પ્રશ્ન છે, કયા વર્ગમાં કારીગરોની સંખ્યા મહત્તમ છે? તો કયો ગ્રાફ સૌથી ઉપર જાય છે? તો કે 9। તો એ ત્યાં કઈ સંખ્યા છે? 830 થી 840। તો અહીંયા આપણે જવાબ લખીશું 830 થી 840। જો રૂપિયા 850 થી વધુ વેતન મેળવતા કારીગરોની સંખ્યા, તો અહીંયા જે 850 થી વધુ વેતન મેળવનારી સંખ્યા ગણવાની છે આપણે, તો જે આગળ આવૃત્તિ વિતરણ છે એના ઉપરથી પણ ગણી શકીએ। તો 1 આ 3 4, આ 1 5 આ 6, અને આના સંખ્યા છે 4। તો કુલ થયા 10। અને આગળ જે આવૃત્તિ વિતરણ અહીંયા જવાબ આપ્યો છે એમાં પણ છે 850 થી વધુ, તો 850 થી વધુ એટલે કે આ 1 આ 3 4 5 6 4 10। તો અહીંયા આવશે જવાબ 10। બીજો પ્રશ્ન છે, રૂપિયા 850 થી ઓછું વેતન મેળવતા કારીગરોની સંખ્યા, તો જો 850 થી ઓછું વેતનવાળાની સંખ્યા ગણવાની છે અહીંયા। આ છે સંખ્યા 5, આ છે 9, 10 11 12 13 14, આ સંખ્યા 1 એટલે 15, 16 17, અને આ 3 18 19 અને 20। 850 થી ઓછું વેતન મેળવતા કેટલા કારીગરો છે? તો કે અહીંયા 20 કારીગરો। આ હતો દાખલો સ્વાધ્યાય 5.1, એનો દાખલા નંબર 4।